ગુડ મોર્નિંગ સીએનબીસી બજારના સૌ દર્શક મિત્રોને, આજે છે શુક્રવાર. સપ્ટેમ્બર સિરીઝની શરૂઆત, ઘણા પરિવર્તનો લાવી રહી છે આ સપ્ટેમ્બર સિરીઝ. ઓગસ્ટ સિરીઝની એક્સપાયરી સારી રહી નથી. ઘટાડા સાથે તમને શોર્ટ પોઝિશન સાથે એફઆઈએસ તરફથી જે સેટઅપ બન્યા હતા તે સંકેતો બની રહ્યા છે. આપણે જેમ જાણીએ છીએ, નિફ્ટી માટે જે ગઈકાલનો ક્લોઝ હતો બહુ મહત્ત્વનું હતું, કે એટલીસ્ટ 19,350-400 કંઈ આવે, પણ એવું થયું નહીં. ઘટાડો આવ્યો અને 19,300થી પણ નીચે, ઇનફેક્ટ 250થી પણ નીચેનું ક્લોઝ તમને જોવા મળી રહ્યું છે. આ સ્થિતિમાં 19,294 અને 19,400 બે બહુ મોટા અવરોધ નિફ્ટી માટે હવે રહેશે ઉપરની તરફ. આજે પણ ગિફ્ટ નિફ્ટી તરફથી તો ઘટાડાના જ સંકેત બની રહ્યા છે. નીચે સપોર્ટ સીધા જ 19,000ને પછી આવી રહ્યા છે, 18,944 આસપાસ. તો આ તો વાત થઈ નિફ્ટીની. બેંક નિફ્ટી માટે આપણે વાત કરીએ, અહીંયા પણ સપોર્ટ એરિયા બહુ નજીક છે, 43,989. આજે જે થોડા એવા ઘટાડાના સંકેતો ગિફ્ટ નિફ્ટીથી છે, આ સપોર્ટ એરિયા તૂટે તેવી પૂરી શક્યતા છે. અને આવી સ્થિતિમાં પછી સપોર્ટ સીધા જ નીચે 43,000 આસપાસ બની રહ્યા છે, એટલે કે 43,500 પર પણ અટકે તો સારી વાત ગણી શકાય. સપ્ટેમ્બર સિરીઝની શરૂઆત ઇનફેક્ટ જે છે તે આપણને નબળાઈ સાથે જ થતી જોવા મળી રહી છે. હવે તમે આવો એફઆઈઆઈઝની જે પોઝિશનિંગ છે તેના પર. સૌથી પહેલાં તમને જોવા મળશે કે ગઈકાલે જ્યારે એક્સપાયરીનો દિવસ હતો ત્યારે તેમના તરફથી મેજર વેચવાલી જે છે તે કેશ માર્કેટમાં કરવામાં આવી, 2,973 કરોડ રૂપિયાની. સામે ડીએઆઈઝે 4,382 કરોડ રૂપિયાની ખરીદદારી કરી. એફએનડોમાં તમે જોશો, ઓબ્વિયસલી અહીંયાથી ઇન્ડેક્સ ફ્યુચર્સ, ઇન્ડેક્સ ઓપ્શન્સ બધી જ જગ્યાએ પોઝિશન તમને કપાતી નજરે આવી છે. એટલે અહીંયા આપણે હવે રોલઓવરના આંકડાઓને ખાસ સમજવાના રહે. અને આમ પણ કેશ માર્કેટમાં તેઓ વેચીને જ ગયા છે, એટલે સ્થિતિ આ પ્રમાણે. અને જેમ આપણે વાત કરી 19,300-200 આ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી થોડા સપોર્ટ છે જરૂરથી, પણ 19,400 અલ્ટિમેટ ચેલેન્જ નિફ્ટી માટે અને બેંક નિફ્ટી માટે, 44,000-44,200 આ બધા લેવલ્સ ચેલેન્જ બની રહ્યા છે.